तो आ तमाम दृश्य आप जोई रह्या छो अमदावाद थी गांधीनगर थी पण आपने बताव्या राजकोट में पण कई आज प्रकार उत्साह छे। राजकोट ना दृश्य पण मैं आपने सुधी पहुंचाड़ी रहा छे। राजकोट थी ज्यां संवाददाता जोड़ाई चुक्या छे जे ओवरऑल स्थिति शू छे ते समजावशे। चंद्रयान 3 નું સફળ લેન્ડિંગ થઈ ગયું છે અને ઐતિહાસિક ક્ષણના સૌ કોઈ સાક્ષી બન્યા છે। અત્યારે અમે છીએ રાજકોટના રિજનલ સેન્ટર ખાતે અને અહીં પણ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। લોકો છે અતે આ ક્ષણને આવકારી રહ્યા છે, તેને વધાવી રહ્યા છે અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની રહ્યા છે। આપણે લોકો સાથે જ વાત કરશું, શું કહેશો, કેટલી ઐતિહાસિક ક્ષણ આજની? जी सर, आ खूब ऐतिहासिक क्षण है जय रीजनल साइंस सेंटर राजकोट खाते सब मिली आप ऐतिहासिक घटना ने पार पड़ेली है। अपू जो लैंडर है सफलतापूर्वक चंद्र ने दक्षिण ध्रुव पर उतरी चुकू है। परफेक्शन नु माप जो अपना भारत ना वैज्ञानिकों नु पानी जो के 6 कलाक 4 मिनिटे आज विक्रम लैंडर है सफलतापूर्वक उतरी चुकू है। खूबज एक महत्वपूर्ण है, अपना वडाप्रधान श्री पण साउथ आफ्रिका ने जोनीस वर्ग थी अपनी साथ जोड़ाई चुक्या है અને આ ઐતિહાસિક ઘટનાને આપણે સૌ સાક્ષી બન્યા છીએ। તમે કઈ રીતે જુઓ છો આ ક્ષણને? આ વિશ્વગુરુ બનવાનું તરફ પ્રયાણ છે। મોદી સાહેબે જે સપનું જોયેલું હતું એ આજે સાકાર થયો છે। આપણા વૈજ્ઞાનિકો અને ભારત માટે આ ગૌરવની ક્ષણ છે, ઐતિહાસિક ક્ષણ છે, જેનો સાક્ષી બન્યો રિજનલ સાયન્સ સેન્ટર સાક્ષી બન્યા અને આપણે સૌ કોઈ સાક્ષી બન્યા એના માટે સૌનો ખૂબ ખૂબ આભાર અને બધાને ખૂબ ખૂબ અભિનંદન। સ્પષ્ટપણે સૌ કોઈ આ ક્ષણના સાક્ષી બન્યા છે, તમે કઈ રીતે આ ક્ષણને જોઈ રહ્યા છો? આ એક ખૂબ જ ઐતિહાસિક ક્ષણ કહી શકાય અને એવું માની શકાય કે ભારતે એક અંતરિક્ષ ક્ષેત્રે ખૂબ સારું પગલું ભર્યું છે અને ભવિષ્યમાં આપણે આવા નવા નવા પ્રકારના જે આપણા મિશન્સ છે ચંદ્ર માટેના અને બીજા અન્ય ગ્રહો માટેના તેમાં પણ આપણે સફળ થઈશું અને એ માટે આપણને એક શું કહે એક આપણને એક અનુભવ મળશે કે જેમાં આપણે સફળ થઈશું અનુભવ મળશે। દાદા, તમે શું કહેશો ઐતિહાસિક ક્ષણના તમે સાક્ષી બન્યા છો, કેટલી મોટી સિદ્ધિ ભારત માટે આ કહી શકાય? હું બે લીટી કહીશ એના માટે, લહર લહર લહરા રહા ભગવા ધ્વજ અમારા સારી જહાં સે અચ્છા હે હિન્દુસ્તાન અમારા। સ્પષ્ટપણે બીજા પણ તમે આ ક્ષણના સાક્ષી બન્યા છો, કેવું ફીલ કરી રહ્યા છો? એકદમ પ્રાઉડ મોમેન્ટની વાત છે અને જે વિક્રમ સારાભાઈએ જે આ સપનું જોયું હતું અને એ આપણા દેશના વૈજ્ઞાનિકોએ સાકાર કરી આપ્યું એ આપણા માટે બહુ પ્રાઉડ મોમેન્ટની વાત છે અને ઈશ્રમને આપણે સલામ કરીએ છીએ। જય હિન્દ। તમે કઈ રીતે જુઓ, શું ફીલ કરી રહ્યા છે તમે? માહોલ પરથી જોઈ શકો છો, ફાઇનલી ઇન્ડિયા ડીડ ઇટ, પણ ઇન્ડિયા વિનિંગ અને ઇન્ડિયા જે આ સ્વપ્ન જોયું હતું અને જે લોકોમાં ઉત્સાહ છે તે અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે। જોઈ શકો છો કે તમામ જે કોલેજિયન યુવાનો હોય, વિદ્યાર્થીઓ હોય, તે તમામ અત્યારે રાજકોટ રિજનલ કચેરીનું પરિસર છે તે પણ ભારત માતા કી જય અને વંદે માતરમના નાદથી ગુંજી ઉઠ્યું છે અને ઈસરોની આ સિદ્ધિને તેઓ આવકારી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।